राम राम खेडू मित्रों, नमस्कार। मारू नाम छे हितेश पटेलिया अने आपणी YouTube चेनल छे खेती का सागर तलाजामा आप सौ खेडू मित्रोनुं हार्दिक स्वागत छे। हवे आजना विडियोनी मालिपा वात करवानी छे पाक शाकभाजी वीक छे अने शाकभाजीमां आपणे अतिशय फालनी दवाओ नाखी छे अने हवे रींगणी छे, दुજિયા છે, તુરિયા છે, કારેલા છે, પરવર છે, બરાબર, આ બધા પીળા રેડ થઈ ગયા છે અને હવે આપણે આને વળી પાછી કોળાવાની દવાઓ નાખવાનું શરૂ કર્યું છે કે આપણે ટાઈમે કઈ દવા નાખવી જોઈએ, કયું ખાતર નાખવું જોઈએ, ફાલની દવા છે કે કયા ટાઈમે નાખવી જોઈએ, કઈ નાખવી જોઈએ, તો આપણે આજના વિડીયોની મારીપા વાત કરીશું શાકભાજીમાં ખાતરનું વ્યવસ્થાપન અને પછી આપણે ફાલની દવા નાખવી છે તો આપણને રિઝલ્ટ કેવું મળશે, બરાબર છે? તો કયું ખાતર નાખવું જોઈએ, કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ, કેટલી વખત આપવું જોઈએ અને કયું ખાતર આપવું જોઈએ, આ બધી જ આપણે આજના વિડીયોની મારીપા વાત કરીશું, ચર્ચા કરીશું। જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે તો કુંડાળામાં આપણે કે સબસ્ક્રાઇબ લખેલું છે એના દબી દેજો એટલે આપણા નવા વિડીયો તમને ધણી જ્ઞાનના મળે। હવે આજે એક ખેડૂત મિત્ર સાથે મેં વાત કરી, એમને રીંગણીનો પાક બનાવેલો હતો અને સાથે ટમેટી અને મરચી હતી, બરાબર, અને કારેલી હતી। તો મને કે હિતેશભાઈ ભાવ લેવા હાટો થઈને અમે અતિશય વધારે પડતી ફાલની દવાઓ તો નાખી છે, ફાલ આવતો હતી, બરાબર છે, પણ હવે દવાઓ બે વખત નાખવાથી ફાલ સોટી જો અને પછી એમાં ખાતર અમે ડીએપી 1232 હોળ અને 2023 આ ત્રણે ભેગું કરી નાખ્યું, બરાબર છે, પાક કોળવાને બદલે પાંદરા બાંદરા બધું મને કે ખરી આવ્યું હેઠું। તો મને કે ખાતરમાં કઈ પ્રોબ્લેમ હશે કે આમ હશે? મેં કહું ભાઈ જો તમે 1232 હોળ નાખ્યું એમાં ડીપી ઉરિયા પોટાશ આવે, તમે ડીપી નાખ્યું છે એમાં ડાયમોનિયમ ફોસ્ફર અને નાઇટ્રોજન એટલે કે ડીપી ને યુરિયા આવે છે, બરોબર, 2023 તમે જે નાખ્યું છે એમાં તે ડીપી યુરિયા અને ગંધક સલ્ફર જે આવે છે 13% એ જ તમે આપ્યું, મતલબ તમે ખાતર ત્રણ નાખ્યા છે, બરાબર છે, પણ એને મળ્યા બેસ છે કયા, ડીપી યુરિયા, ડીપી ને યુરિયા અને પોટાશ એને 16% પ્રમાણમાં એને મળ્યું છે। હવે ખાતરની જો વ્યવસ્થાપનની વાત કરીએ આપણે ખાસ ખેડૂત મિત્રો, તો અત્યારે આપણી સૌથી મોટામાં મોટી ભૂલ એ છે કે ખાતરને આપણે શું ગણીએ, ડીપી યુરિયા 1232 હોળ 2023 એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ અને પોટાશ, આ હાથ ખાતર સિવાય આપણને લગભગ કોઈ ખાતર મગજમાં દેતા નથી। પણ આપણે જયારે ખાતર લઈને આવીએ છીએ ને તો કા ડીપી લઈને આવીએ છીએ, કા 2023 કા નર્મદા ફોસ લઈને આવીએ છીએ, હવે આ બધા એક પ્રકારે ડીપી થઈ ગયા, ડાયમોનિયમ ફોસ્ફેટ થઈ ગયું, ડીપી લાવો તો એમાં આવે છે, 1232 હોળમાં ડીપી આવે છે, 2023 માં આવે છે, નર્મદા ફોસમાં આવે છે, બરાબર છે, એટલે આપણને એમ લાગે કે આપણે ખાતર કા ડીપી નાખ્યું છે કા 1232 નાખ્યું છે આ વખતે, કા 2023 આપ્યું કા નર્મદા ફોસ આપ્યું, આપ્યું તો તમે ડાયમોનિયમ ફોસ્ફેટ ડીએપી જ તે, બીજું કોઈ વસ્તુ જ નહીં, બરાબર છે, એમોનિયમ સલ્ફેટ આપો એટલે કે એમાં એક પ્રકારનો સલ્ફર આવે છે 23%, બરાબર, ગંધક સલ્ફર આવે છે અને બીજું શું આવે છે, નાઇટ્રોજન, એટલે કે એક પ્રકારનું તમે એને યુરિયા જ આપ્યું છે, બરાબર છે, યુરિયા નાખો તમે યુરિયા જ આવે છે, ડીપી નાખો તો એમાં ઉરિયા આવે જ છે 18%, 2023 નાખો તમે 20% યુરિયા આવે જ છે, એટલે આપણે ઇનશોર્ટ ગણવા જઈએ તો ડીપી યુરિયા, ડીપી યુરિયા, ડાયમોનિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન, ડાયમોનિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન, બે ખાતરની આપણે આગળ પાછળ જ હાલીએ છીએ, આનાથી આગળ આપણે વધતા જ નથી। હવે હું તમને એક દાખલો આપું કે તમે જયારે ફાલની તમે દવા નાખો અને ફાલની દવા નાખો કોઈ પણ પાક હોય, તમારે એક પાકની રીંગણી હોય, ભીંડો હોય, ચોળી હોય, દૂધી હોય, તુરિયા હોય, કારેલા હોય, પરવર હોય, વાલોળ હોય, પાપડી હોય, ટમેટી હોય, મરચી હોય, ગમે એમાં તમે ફાલની તમે દવા નાખો કે કપાસ તમતા લઈ જાઓ, મગફળી લઈ જાઓ, ગમે એમાં તમે ફાલની તમે દવા નાખો એટલે ફાલ એમાં આવે, ફૂલ નવા ખુલે, બરાબર છે, હવે એ ફૂલ ખુલીને તરત પાછા ખરી જાય, ફાલની તમે દવા નાખી છે એમાં ફૂલ આવી જાય છે, ફૂલ પાછો ફાલ ખરી જાય છે એટલે વળી પછી તમારે ફાલ ખરે નહીં, તમે એની તમે દવા નાખો છો, બરોબર છે, ફાલ બિહારવાનો છે, પાછો ફાલ સોંટાડવાનો છે, ખરી ન જવો જોઈએ। હવે થાય છે કેવું કે ભાઈ તમે બે જણા છો, હું તો હતી બે જણા છે, બરાબર છે, અને બે જણાને ખાવા માટે આપણે બે રોટલા બનાવીએ છીએ, ખાસ સમજો મિત્રો કે બે જણાને ખાવા માટે આપણે બે રોટલા બનાવીએ છીએ, બરાબર છે, અને આપણને થઈ રહેશે એટલો જ આપણે ફાલ આવે છે। હવે તમારે એમાં ફાલ વેરવો છે એટલે કે જે આપણે બે જણા હતા એમાંથી આદમી 10 મહેમાનને લઈને આવે છે, હવે 10 મહેમાનને લઈને આવે છે, બે તમે એટલે 12 જણા થઈ ગયા, 12 જણાને જમવા માટે કેટલું જોવે ખોરાક, 12 જણાને જમવા માટે ખોરાક કેટલો જોવે, તમે બે જણા હતા બે રોટલા બગી જતું હતું, હવે તમે 12 જણા છે એટલે 13-14 રોટલા તો બનાવવા જ પડે, તમારે કમસે કમ 13-14 રોટલા તો બનાવવા જ પડે, હવે એને ખાલી રોટલા બનાવવા માટે તે પેલા તમારે બાજરો હોવો જોઈએ, એ બાજરો દળેલો હોવો જોઈએ,
એના માટે તમારે પાણી એ જોવે અને મીઠું એ જોવે, બરાબર છે? તો 12 જણાના રોટલા બનાવવા માટે મીઠું તમારે જોતું હોય તો લોટ એ જોતો હોય અને પાણી એ જોતું હોય, બરાબર છે? એટલે બકી જાય છે. સૂલો હોય એમાં બળતણ તમે નાખો, બરાબર છે? આ બધો એક પ્રકારનો ભાગ છે, જે જીવનચક્રનો આપણા ભાગ છે એમ એનો પણ જીવનચક્રનો ભાગ છે. કે જે રેગ્યુલર ફાલ આવતો હતો એ જમીનમાંથી પોષણ મળતું હતું અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને છોડવો પોતાની રીતે ખોરાક બનાવી અને જે ફ્રૂટ આવતો હતો, જે રીંગણા બેતા હતા, જે દુજબ બેતા હતા, જે તુરિયા બેતા હતા, જે ભીંડો આવતો હતો, જે મરચા આવતા હતા, જે ટમેટા આવતા હતા, જે પરવર આવતા હતા, બરાબર છે, વાલોળ પાપડી આવતું હતું, એને એ રીતે ઓબ્ઝર્વ કરીને આપતું હતું. હવે એમાં તમે ફાલની દવા નાખી દીધી એટલે કે તમે મહેમાનને લેવા છો તો હવે એને માટે ખોરાક દેવો જોઈએ. તો ખોરાકમાં આપણે શું આપીએ છીએ? બસ ડાયમોનિયમ ફોસ્ફેટ, ન્યુરોટોમો પોટાશ અને નાઇટ્રોજન. બારબત્રી હોલ નાખો, આ ત્રણ વસ્તુ આવે. કા ડીપી નાખો તો ડાયમોનિયમ ફોસ્ફોર અને નાઇટ્રોજન આવે. બારબત્રી હોલ નાખો, મેં તમને કહી દીધું, 20-20 જે તેરો નાખો એટલે શું આવે? એક ગંધક સલ્ફર આવે ખાલી 13%, અને યુરિયા અને ડીપી એટલે કે ડાયમોનિયમ ફોસ્ફેટ 20% અને નાઇટ્રોજન 20% આવી ગયું, બરાબર છે? હવે ખરેખર તમારે શું જરૂરી છે હું તમને કહી દઉં. આ તમારા ખાતર બધા સારી કરી નાખવા છે, બધા બંધ કરી દેવા છે, નાખવાના જ નથી થતા. હું કામ પણ નાખવા છે? હું તમને કહું કે ભાઈ એગ્રો સેલ કંપનીનું તમે મહાલાભ લ્યો, એગ્રો સેલ કંપનીનું તમે મહાલાભ લ્યો, બીઘે 5 કિલો લખી આપો તો આમાં શું આવશે ભાઈ? આમાં પોટેશિયમ સોનાઇડ આવી જાય, આની અંદર તમારે મેગ્નેશિયમ આવી જાય, અને આની અંદર તમારે સલ્ફર ખાતર પણ આવી જશે. એટલે ત્રણ તત્વો થઈ ગયા, બરાબર છે? પછી તમારે નાખવાનું છે ટેકનો ઝેર. શું નાખવાનું છે? ટેકનો ઝેર. કે આમાં સલ્ફર આવશે 67% અને ઝીંક આવશે 14%. કેટલું? ઝીંક આવશે 14%, બરોબર? આ છે માઇકો રાજા. તમે આ જે બે ખાતર આપ્યા છે એ ખાતરને લભ્ય સ્વરૂપમાં ફેરવી, અલભ્યમાંથી લભ્યમાં ફેરવી અને મૂળવાળથી આખા સોળ સુધી પહોંચાડી છે, બરાબર? પ્લસ આની અંદર ન્યુટ્રિશન જે આવે છે, ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેનીબ્લોન, બરાબર, એ તો આની અંદર છે જ, પણ એ ઓગાળીની સાથે છોડને આપશે, બરાબર છે? તો આ ત્રણેય વસ્તુ આપવી જરૂરી છે, આ ત્રણેય વસ્તુ આપવી જરૂરી છે. કારણ કે મહેમાન લાવશો, બરાબર છે, તો ત્રણ વસ્તુ જરૂરી પડશે, પણ મહેમાનને ખવડાવશો તો આ બે વસ્તુ જરૂરી છે, પણ મહેમાન જો રાત રોકાય તો આ વસ્તુ પણ જરૂરી છે. શું કામ? કારણ કે ખાવા જોવે છે તો હુવા મોટા ભાઈ ખાટલો જોઈએ, એની પર ગોદલું જોઈએ, એક ઓછીપું જોઈએ, એક ઓઢવા માટે લુંગી પણ જોશે, બરાબર છે? તો જ્યારે એટલી બધી વસ્તુ મહેમાન ગતિ કરતા હોય તો આપણા પાકની માલ પર તમે ફાલની તમે જયારે દવા નાખો છો ત્યારે ફાલ વધારે આવે છે, તો એ ફાલને ફૂલ આવશે અને ફૂલ ખરે નહીં, એટલે માટે તમે એને ખોરાક આપો છો એટલે ખોરાક બનીને રહેશે, ફૂલ ખરશે નહીં, એટલે તરત એમાં રીંગણું થશે, દૂજું હશે તો દૂજું થશે, તુરિયા તો તુરિયા થશે, મરચા તો મરચા આવશે, ટમેટા આવશે, ટમેટા આવશે, પરવર છે તો પરવર આવશે, વાલોળો તો વાલોળ આવશે, બરાબર છે? જે કઈ શાકભાજી હોય એમાં તમે આ ખાતર આપ્યું હોય વ્યવસ્થિત પ્રમાણમાં તો તમારે એ વસ્તુ ત્યાં રહેશે. હવે એનાથી ફાયદો શું થશે ખાતરથી? કે એક તો તમારે ફાલની દવા નહીં નાખવી પડે, બરાબર છે? બીજા નંબરમાં ફાલ ખરી જાય ને એની પણ તમારે દવા નાખવી નહીં પડે, બરોબર? 2 મિનિટ પોઝ કરજો ભાઈ. તો આપણે વાત કરતા હતા કે ભાઈ તમે વ્યવસ્થિત ખાતરનું વ્યવસ્થાપન કરો તો તમારે ફાલની દવા પણ ન નાખવી પડે અને ફાલ આવી ગયો એ ખરતું હોય એને પણ માટે દવા નાખવી ન પડે. હવે જો વાત કરીએ ખર્ચાની તો આ 10 કિલો આવે છે. કેટલું? 10 કિલો મહાલાભ આવે છે. અને હવે આ આપવાનું કેટલું હોય? 1 વીઘે 5 કિલો, એટલે કે આપણે ગણીએ 16 વીઘાનો વીઘો હોય એમાં 5 કિલો, પરંતુ આપણે એક એકર જગ્યા ગણો તો 1 એકરમાં 10 કિલો ગણવાનું. કેટલું? 1 એકરમાં 40 ગુઠ્ઠા જમીનમાં 10 કિલો ગણવાનું, એટલે આ 850 રૂપિયાની આ બેગ આવે છે, બરાબર છે? ત્યારે આ આવે છે ટેકનોઝેડ 40, બરોબર, રીપ વાળાનું સલ્ફર અને ટેકનોઝેડ, આ 4 કિલો આવે છે. આ પણ 1 એકરનું માપ આવે છે, બરાબર, અને આ પણ 1 એકરમાં થાય છે. આનું પણ તમારે 750 રૂપિયાનો ભાવ છે. પછી આ આવશે ધાનુકા કંપનીનું માઇકોર સુપર, જે માઇકો રાજા આવે છે, FFT ટેકનોલોજીમાં આવે છે, બરાબર છે? અને તમારે આ પણ તમારે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આપે, અને આની કિંમત ગણીએ તો 700 રૂપિયાની કિંમત છે. હવે જો ખર્ચામાં ગણીએ તો મહાલાભ 850 રૂપિયાનું થાય, ટેકનોલોજી 750 રૂપિયાનું થાય, અને આ 700 રૂપિયાનું ખાતર થાય, 2300 રૂપિયાનું ખાતર થાય. કેટલું? 2300 રૂપિયાનું ખાતર થાય. પણ કેટલા સમય માટે છે? 2 વખતના ડોઝનું, 1 વીઘા પ્રમાણે 2 વખતના ડોઝનું છે. હવે 16 ગોઠાના વીઘા પ્રમાણે 2 વખતનું ગણો ને, બરાબર છે, એટલે 1150 રૂપિયાનું થાય. કેટલા રૂપિયાનું? 1150 રૂપિયાનું
થાય, બરોબર છે? હવે જો તમે ફાલ ની તમે દવા ગણો ને, તો કોઈ પણ કંપની ની ફાલ ની તમે દવા ગણો તો 400-500 રૂપિયા ની શરૂઆત થાય. 400 રૂપિયા તમે ફાલ ની દવા ના ગણી લો, અને તમે વળી પછી ખોરાક ની દવા આપો, અને ખોરાક આપો એટલા માટે કે ખરી ન જાય એના માટે તમે આપો, તો એની દવા પણ કમસે કમ તમારે 150-200 રૂપિયા ની દવા થાય. તો આ તમારે 600 રૂપિયા ની તો દવા થઈ, પ્લસ તમારે ખાતર તો પાછું નાખવાનું જ છે બીજું ગમે એ, તો એનો ખર્ચો તમારે થાય પાછો પ્લસ આની કરતા વધારે દેવાનો 600 રૂપિયા થી. ત્યારે આ ખર્ચો તમારે 1100-1200 રૂપિયામાં તમને હાઈ ક્લાસ પરિણામ આપશે. તમારા પાકને વધારે લોડ નહીં લેવા દે, તમારા પાકની માલી પાસે જેટલો કઈ ફાલ આવ્યો છે, ફ્રૂટ આવ્યા છે કુદરતી રીતે, એમાં તમને ધબાસકડી બોલાવી દેશે, કારણ કે જેટલો ખોરાક આપ્યો છે એટલો તમને ફાલમાં ઉત્પાદનમાં સારું મળશે. હા, 100% જયારે ભાવ આવતો હોય, જયારે આપણને બે પૈસા મળતા હોય, ત્યારે ફાલની દવા 100% તમારે 5 દિવસે 5 દિવસે 2 વખત અંતર જીકો. પરંતુ જયારે તમે આ ખાતર 15 દિવસે 1 વાર આપો છો ને, ત્યારે આ ખાતર 10 દિવસે 1 વખત આપી દેવાનું. માનો કે મહિનાનું તમારું શેડ્યુલ હોય, ભાવ ન હોય, રેગ્યુલર તમારે ખાતર આપવાનું હોય, તો તમારે 1 તારીખે અને 15 તારીખે એમ 2 વખત તમારે ખાતર આપી દેવાના છે. પરંતુ જયારે ભાવ મળતા હોય ને, ધબાસકડી બોલી જતી હોય ને, ત્યારે તમારે ભલે તમારે ફાલ ની દવા 1 વખત ની 2 વખત નાખવી પડે, 5-5 દિવસે ભલે 2 વખત નાખવી પડે, ત્યારે આનું આજ ખાતર તમારે 1 તારીખે 11 તારીખે અને 21 તારીખે આવા શેડ્યુલ પ્રમાણે એને ખાતર મળી જવું જોઈએ. કારણ કે તમે 5-5 દિવસે ફાલ ની તમે દવા નાખશો એટલે હામટા મહેમાન એકારે આવી જાય, હામટો ફાલ છોટી જાય, તો બધા એને ખાવા જોશે. એટલા માટે આ વસ્તુ તમારે એને દર 10 દિવસે વધીને તમારે 2 કે 3 વખત જ નાખવાનું થાય. મહિના દિવસમાં તો ફાલ ફાલે તમને કોઈ બધે જળવાય જ રે. આ તમે કદાચ મહિનામાં 2 વખત નાખો ને 2300 રૂપિયાનો ખર્ચો થાય, તો તમે ડીપી ની 1 થેલી લ્યો ને, ડીપી ની 1 થેલી લ્યો ને, બરાબર છે, અને સીધી તમારી 1300-1400 રૂપિયા ની થેલી થાય. હવે એની આરે તમે બીજું શું નાખો છો કે ભાઈ અમે 20-20-0-13 નાખી છે ને, 12-32 હોળે નાખી છે, તો 12-32 હોળ ની થેલી તમે 1300-1400 રૂપિયા ની થાય. હવે આ બે વસ્તુ નો ખર્ચો કરો તો 2800-3000 રૂપિયા ની આસપાસ થઈ જતો હોય છે. તો તમારે ખાલી આ 2300 રૂપિયાના ખર્ચામાં થઈ જાય. ખાતર ની આ વ્યવસ્થાપન છે. કોઈ પણ પાકમાં તમે નાખી શકો છો આ ખાતર. તમારે ડુંગળી હોય, લસણ હોય તો એમાં પણ નાખવાનું તમારે. બાકી તમે રીંગણી કર્યો હોય, ભીંડો કર્યો હોય, ચોળી કરી હોય, દૂધી કરી હોય, તુરિયા કર્યા હોય, કારેલા કર્યા હોય, પરવર કરેલા હોય, વાલવા હોય, પાપડી હોય, ટમેટી હોય, કે મરચી હોય, એમાં પણ તમારે આ ખાતર સારામાં સારું પરિણામ તમને આપશે, બરાબર છે? જો આ મારી માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમે જે શાકબકાનો બનાવો છો તો તમારા ગ્રુપમાં બધે વિડીયો શેર કરજો, જેથી કરીને બધા જ ખેડૂત મિત્રોને પૂરતી માહિતી મળી રહે. આપણો આવો નવો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. રામ રામ.